વલસાડના તિથલ બીચની જાળવણીના અભાવે દિન પ્રતિદિન હાલત બદતર થઈ રહી છે. વહીવટીતંત્રની લાલિયાવાડીના કારણે વલસાડ જિલ્લાનું હરવા ફરવા માટેનું જાણીતું સ્થળ તિથલ બીચની એટલી અધી હાલત બદતર થઈ છે કે સહેલાણીઓ ત્યાં ફરવા જવા માટેનું પણ પસંદ કરી રહ્યા નથી. વલસાડ જિલ્લાના તિથલ બીચને સરકાર દ્વારા ટુરિઝમ સ્થળ જાહેર કર્યા બાદ તેને વિકસાવવાની શરૂઆત કરવામાં આવી હતી, પરંતુ અધિકારીઓની લાલિયાવાડી અને કટકીખોર કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે તિથલ બીચની હાલત અત્યંત દયનીય બની જવા પામી છે. જે રીતે એનો વિકાસ થવો જોઈએ ટુરિઝમની દ્રષ્ટિએ તે આજ દિન સુધી કરવામાં આવેલ નથી. ત્યાં જે ફૂડ કોર્ટ ઊભા કરવાની જે વાતો હતી તે ફૂડ કોર્ટ આજે જે બનાવવામાં આવેલા છે તેનું કન્સ્ટ્રક્શન કામ જે છે એ 5-10% જ પૂર્ણ થયું છે એવું કહી શકાય, અને પછી કયા કારણોસર એ કામ અટકી ગયું છે આજ દિન સુધી ખબર પડી નથી. આ અંગે ઘણી વખત લેખિત મૌખિક રજૂઆતો કરવામાં બી આવી છે, પણ એનો આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. બીજી સૌથી મહત્ત્વની જે વાત છે એ તિથલ બીચ પર જે ખાસ કરીને સાંજ પછીનો જે સમય છે તે સમયે મહિલાઓની કોઈ સુરક્ષા માટે કોઈ ત્યાં વ્યવસ્થા ઊભી કરવામાં નથી આવી, અને તિથલ બીચ પર ઘણી વખત સહેલાણીઓ તંત્ર દ્વારા ત્યાં બોર્ડ મૂકવામાં આવ્યા છે કે તિથલ દરિયાના પાણીમાં કોઈ પર્યટકોએ જવું નહીં. તેમ છતાં પર્યટકો પોતાના જીવના જોખમે એ દરિયાના પાણીમાં ઉતરે છે, અને ઘણી વખત એવા બનાવો આપણે મીડિયાના માધ્યમથી જાણવા મળેલા છે કે ઘણી વખત લોકો એમાં જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. તો એ સહેલાણીઓ જે આવી ભૂલ કરીને જે દરિયા કિનારે જાય છે એમને રોકવા માટે પણ ત્યાં પૂરતો બંદોબસ્ત જો તંત્ર દ્વારા કરવામાં આવે તો એક બહુ મોટી રાહત થઈ શકે છે. અને વિશેષ કરીને રાત્રિ સમયે ત્યાં કોઈ પણ લાઇટો પણ અભાવ છે, સરખી લાઇટો પણ ચાલતી નથી, જેથી કરીને પરિવારોના સભ્યો સાથે જો સાંજ પછી પરિવારોના સભ્યોએ કંઈ ત્યાં મહિલાઓએ જવું હોય તો એક રીતે ત્યાં જોખમકારક છે. બીચની પરિસ્થિતિ એવી છે કે જે નિર્માણ કાર્ય જે ચાલી રહ્યું હતું ટુરિઝમને ડેવલપ કરવા માટે તે કોઈ અકળ કારણોસર અટકી ગયું છે. જે ગતિએથી એનું ડેવલપમેન્ટ થવું જોઈએ એ પૂર્ણ થઈ શક્યું નથી, અને જેટલું કામ કરવામાં આવેલું તે પણ જર્જરિત થઈ ચૂક્યું છે. વલસાડનું આપ જોઈ રહ્યા છો સુંદર એવું તિથલ કે જેમાં કરોડો કરોડોની ગ્રાન્ટ આવે છે, દિલ્હીથી ઉપરથી સરકાર મોકલે છે, પણ તો પણ અહીંયા કોઈ લાઇટની વ્યવસ્થા નથી, નથી શૌચાલય, જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઠેર ઠેર ઉકડા પડેલા હોય છે. અત્યારે કોઈ તરવા માટે પણ કોઈ વ્યવસ્થા નથી. અગર કોઈ દિવ્યાંગ કે કોઈ બાળક તો અંદર તરવા જાય અને જો અંદર ઘસડાઈ જાય તેની પણ કોઈ વ્યવસ્થા નથી. સરકાર કશું જોતું નથી. અને વિકાસ, જે વિકાસની વાતો કરો છો ને તે ફક્ત વાત કરવાની અને સાંભળવાની સારી લાગે છે. અહીંયા આવીને કોઈ જુએ તો ખબર પડે કે અહીંયા વિકાસ કેટલો છે અને કેટલો થઈ રહ્યો છે. ખાડાઓ નડે છે, જ્યાં ત્યાં કંઈ બેસવા માટે કે ખુરશીઓ કંઈ છે જ નહીં, નથી કંઈ બાંકડા. કેટલીઓ ગ્રાન્ટ આવે છે તો પણ કોઈ સરકાર કંઈ કરતું નથી અને અધિકારીઓ પણ કંઈ કરતા નથી અને અહીંયા કંઈ જોતા નથી. આપ હોર્ડિંગ્સમાં જુઓ છો કે કેવું સિંગાપુર જેવું તિથલ દેખાય છે અને અહીંયા આવીને જુઓ તો એની હાલત ખબર પડે કે કેવું જ દેખાય છે તે. આ માત્ર કહેવાની વાત સારી છે કે વિકાસ વિકાસ, પણ વિકાસના નામે મીંડું છે. આપ જોઈ શકો છો આજે આપણે વલસાડનું એક એવું પ્લેસ કહેવાતું કે જે વલસાડને છોડીને બહારની પબ્લિકો બી ફરવા આવે છે, એક સારું પ્લેસ એવું તિથલ, જ્યાં આપણે તમે જોવા જાઓ તિથલ એટલે લોકો એક આસપર આવે કે ભાઈ સારું પ્લેસ છે, ફરવા જેવું છે. શું કારણ કે એક સારી જગ્યા છે. પણ આજે છેલ્લા ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ અહીંયા કે સરકાર તરફથી આવેલા કરોડો રૂપિયા ખર્ચવા માટે છે, પણ માત્ર અહીંયા એ પૈસા ક્યાં કાગળ પર જ છે કે સાના ઉપયોગમાં લગાવવાના છે, ફાળવેલા છે તિથલની ગ્રાન્ટો માટે, તિથલના વિકાસ માટે, પણ એ વસ્તુના કામમાં લાગ્યા નથી. તિથલમાં જે તમે જુઓ અહીંયા એન્ટ્રસ થવાનું, જે મેઇન એન્ટ્રસ થવાની જગ્યા છે ત્યાં જ તમારે ત્યાંથી જ મીંડું છે, તે વસ્તુમાં જ તમારે નાક કપાઈ જાય કે શું છે આ. બીજી એક વાત તમને કરું, વર્ષમાં એકવાર આ લોકો ફેસ્ટિવલ ડે ઉજવવામાં આવે છે 10 દિવસનો, માત્ર ત્યારે અહીંયા થૂક લાલી પાવડર ચોપડીને તિથલને એક ચમકાવી દેવામાં આવે છે, માત્ર ને માત્ર ફક્ત 10 દિવસ માટે. મંત્રી સંત્રી કોઈ આવવાનું અધિકારીઓ તેના માટે એ લોકોને સારું લાગવા જોઈએ. હું મીડિયા દ્વારા કહેવા માગું છું કે આપણે મંત્રીઓ કરતાં પ્રજાના હિતની વાત કરવાની હોય, પ્રજાને પૂરતી સુવિધા મળવી જોઈએ. આજે તિથલમાં કોઈ ડૂબી જતું હોય એને મરવા સિવાય કોઈ ઉપાય નથી. કેમ અહીંયા તમારે એનું કોઈ આયોજન નથી, કેમ કોઈ સગવડ નથી, કે કોઈ તરવૈયા અહીંયા કેમ નથી. બીજી કોઈ બી તમે મોટી મોટી જગ્યા પર જાઓ તો પૂરીપૂરી સેફટી હોય છે, એ અહીંયા અભાવ છે એ વસ્તુનો. બીજું લાઇટ હોય તમારે, શૌચાલય હોય, કે અહીંયા લેડીઝ મહિલા લોકોને બી અહીંયા કંઈ ભાઈ નાવા પડેલા હોય, કપડાં બદલવાનું હોય, કોઈ પણ જાતની અહીંયા સુવિધાઓ નથી. હવે શું અમારી આ રજૂઆત છતાં તંત્ર જાગશે, પછી આવી રીતના જાડી ચામડીનો વખત વખત અમારે રજૂઆત કરવું પડશે. તિથલની જે ડેવલપમેન્ટની જે વાત હતી તો હાલ તિથલની પરિસ્થિતિ કેવી છે, કેવું
તિથલ ડેવલપમેન્ટ થયું છે, પણ માત્ર ગામમાં જે હોર્ડિંગ્સ લગાવવામાં આવે છે ને એ હોર્ડિંગ્સના અંદર જ ડેવલપમેન્ટ છે. સારું સારું ચીકણી ચોપડેલું દેખાવામાં આવે છે. બાકી એ હોર્ડિંગ્સ જોવાવાળો વ્યક્તિ અગર તિથલનું નિરીક્ષણ કરે તો તમને ખબર પડે કે અહીંયાનું કેટલું સુંદર તમને વસ્તુ દેખાવ